હેલો ફ્રેન્ડ્સ જમીન સરક તાઇક ચેનલમાં તમારું સ્વાગત છે હવે છેલ્લા કેટલાય દિવસોથી જે વોટ્સએપ પર તમારા મેસેજીસ મળી રહ્યા છે પરંતુ થોડુંક બિઝી સિડ્યુલ હોવાને કારણે મારાથી તમારા મેસેજીસના રિપ્લાય નથી અપાતા અને ઉપરાંત કેટલાય સ્ટુડન્ટ્સ એવા છે કે જે આપણી સાથે જોઈન થઈ ગયા છે ઓલમોસ્ટ નાઇન હંડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સ એવા છે કે જે વોટ્સએપ ગ્રુપ થ્રુ આપણી જોડે જોઈન થઈ ગયા છે સો કન્ટિન્યુઅસલી એમને મેસેજીસના રિપ્લાય આપવા કદાચ મારાથી પોસિબલ નથી થઈ શકતા તો અને એમાં કેટલાય સ્ટુડન્ટ્સ એવા છે કે જે રિપીટેડ ક્વેશ્ચન પૂછી રહ્યા છે બરાબર ઘણા બધા સ્ટુડન્ટ્સના એક જ પ્રકારના ક્વેશ્ચન હોય છે સો ફાઇનલી આજે મેં આ વિડીયો એના માટે જ બનાવ્યો છે કે તમારા એવા દરેક ક્વેશ્ચનના આન્સર અત્યારે આ વિડીયો થ્રુ તમને આપી શકો સો એ જે પણ એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને કોઈ ડાઉટ હતા બરાબર તો એમના આઈ થિંક રિપ્લાય અહીંયાથી તમને મળી જશે પણ એ પહેલાં હજુ પણ જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો તમારી પાસે મારો નંબર અવેલેબલ છે ઇન્સ્ટાગ્રામ પર તો ત્યાંથી પણ તમે ચેક કરીને નંબર થ્રુ મને મેસેજ કરીને ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને કોઈ પણ તમારા ડાઉટ હોય તો વોટ્સએપ કરી દેજો ટાઈમ મળશે તો તરત રિપ્લાય આપી દઈશું બાકી આવી રીતે આપણે વિડીયો બનાવી દઈશું કોઈ પણ સ્ટુડન્ટ હોય કે કદાચ એક સરખા મેસેજીસ હોય તો આપણે એમના ડાઉટ એના થ્રુ સોલ્વ કરી શકીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સર અમારે ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા સેમેસ્ટર થર્ડ માટે એમસીક્યુ જોઈતા હોય તો શું કરવાનું કેમ કે સર અમારે મિડ સેમ એક્ઝામ જે કોલેજમાં લેવાની છે એમસીક્યુ બેઝ પર લેવાની છે તો કે એના માટે તમારે પ્લે સ્ટોર પર જઈને જે સૌથી બેસ્ટ એપ્લિકેશન આપણે કહીએ તો કે જીટીયુ એમસીક્યુ નામની એપ્લિકેશન છે એ બહુ સારામાં સારી એપ્લિકેશન છે અને લાસ્ટ ટાઈમ જે એક્ઝામ લેવાઈ હતી આપણી બરાબર એક્સટર્નલ એક્ઝામ કે જે ઓનલાઈન હતી એમસીક્યુ બેઝ તો એમાં પણ ઘણા બધા ક્વેશ્ચન્સ એમાંથી પૂછાયા હતા તો આઈ થિંક તમારે જો એને પ્રિપેરેશન કરવી હોય તો જીટીયુ એમસીક્યુ એપ્લિકેશન કે જે તમને પ્લે સ્ટોર પરથી મળશે બેસ્ટ એપ્લિકેશન છે કદાચ મિડસેમ એક્ઝામમાં તમને સારી એવી યુઝફુલ થઈ શકે ઘણા બધા કોલેજની અંદર એમાંથી પેપર કાઢતા રહેતા હોય છે એ સિવાય જો તમારા જે તે સબ્જેક્ટની અંદર પાછળ જો કોઈ એમસીક્યુ આપેલા હોય ચેપ્ટરના એન્ડમાં તો તમે એમાંથી પણ પ્રિપેરેશન કરી શકો છો સો આઈ થિંક આટલું ઇનફ તમારા માટે કદાચ થઈ શકે છે સર સેમિસ્ટર ફાઇવના આઈએમપી જોઈએ છે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના આઈએમપી માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ટિન્યુઅસ મેસેજ આવતા રહેતા હોય છે સો ફરીથી તમને ક્લિયર કર દો પ્લીઝ મને એ રિલેટેડ મેસેજીસ કન્ટિન્યુસ ના કરતા કારણ કે જે પણ સબ્જેક્ટના આઈએમપી મારી પાસે અવેલેબલ હોય જ છે તો એની હું તમને મારા ઇન્સ્ટાગ્રામ પર ટેલિગ્રામ પર કે પછી વોટ્સએપ ગ્રુપ થ્રુ કે પછી સ્ટોરીમાં ત્યાં મૂકીને ઇન્ફોર્મેશન આપીને તમને કહી જ દઉં છું સો કોઈપણ એવા સબ્જેક્ટના આઈએમપી મારી પાસે રેડી થશે બરાબર અત્યારે જનરલી ફર્સ્ટ યર ડિપ્લોમાના ઘણા બધા સબ્જેક્ટના મારી પાસે આઈ રેડી છે એ સિવાય સેકન્ડ સેમ ડિપ્લોમા આપણે કહીએ અને થર્ડ સેમ ડિપ્લોમાના પણ હવે બનાવવાના મેં સ્ટાર્ટ કરી દીધા છે પરંતુ બધી બ્રાન્સના આઈએમપી હાલમાં મારી પાસે અવેલેબલ નથી જેમ જેમ આઈએમપી રેડી થતાં જ હશે તેમ તેમ હું તમને આ દરેક મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપતો રહીશ તો આઈ હોપ કે હવે તમે એના રિલેટેડ ચિંતા ના કરતાં મારી પાસે જેટલું મટીરિયલ અવેલેબલ હશે હું તમને શ્યોર આપવાનો ટ્રાય કરતો જ રહીશ સર મારે ફિ સેમની અંદર ચાર કેટી આવેલી છે તો હવે પછી જો ફેલ થવું તો શું એક્ઝામ આપવા મળશે અને સિક્સ સેમ મારું ક્લિયર છે ખાલી ફિફ્થ સેમની અંદર જ ચાર કેટી છે કે જે નીકળતી નથી ઘણા બધા સ્ટુડન્ટ્સથી એના રિલેટેડ પ્રોબ્લેમ થતા રહેતા હોય છે કારણ કે જ્યારે એમની બેકલોગ કે કેટી બરાબર એક કરતાં વધી જાય તો ઓબ્વિયસલી કે એમના માઇન્ડમાં આવા ક્વેશ્ચન્સ આવવાના છે તો અહીંયા તમને ફરી ક્લિયર કર દો જ્યારે પણ કોઈ સ્ટુડન્ટ એકવાર ફેલ થાય બરાબર મતલબ કે એ લોકો બેકલોગમાં આવતા હોય છે અને એ જ સબ્જેક્ટની ફરીથી એક્ઝામ આપ્યા પછી પણ જો ફેલ થયા પછી એટી કેટી આવતી હોય છે બરાબર એવી ચાર સુધી એટી કેટી હોય ત્યાં સુધી તમારે પ્રોબ્લેમ નથી પરંતુ જો તમારી એટી કેટીની સંખ્યા ચાર કરતાં વધી ગઈ તો એવા કેસમાં તમે એક વર્ષ માટે ડિટેઇન થઈ શકો છો સો કોઈપણ રીતે તૈયારી સારામાં સારી એવી કરીને તમારી બેકલોગ અને એટી કેટી ના આવે એનો પ્રયત્ન કરો ને તો પણ કદાચ જો આવે છે કોઈ સબ્જેક્ટમાં બરાબર આટલી મહેનત કરવા છતાં પણ તો ટ્રાય કરજો કે તમારી જે નંબર ઓફ એટી કેટીઝ છે બરાબર કે જે તમે ફેલ કદાચ થાવ છો તો એ પાંચ કરતાં ઓછા સબ્જેક્ટમાં આંકડો હોય બરાબર કારણ કે ચાર સુધી એટી કેટી એલાઉ છે પણ ચાર કરતાં વધારેમાં જો તમે ફેલ થયા બરાબર કેટીમાં તો તમે એક વર્ષ માટે ડિટેન થઈ શકો છો ફર્સ્ટ ટાઈમ જે તમે ફેલ થશો તો વાંધો નથી પણ જો સેકન્ડ ટાઈમ પણ એ સબ્જેક્ટમાં એવા ફેલ થયા ચારથી વધારેમાં તો તમારી એવી કેટી તમને ડિટેન કરાઈ શકે છે સો એ બાબતે ખાસ ચીધતા રહેજો સર મારે એકાઉન્ટમાંથી પેમેન્ટ કટ થઈ ગયું છે પરંતુ હજુ સુધી ફોર્મ ભરાયું નથી ઘણા બધા સ્ટુડન્ટ્સને આવા પ્રોબ્લેમ આવ્યા છે હવે ઓલરેડી એના પર આપણે વિડીયો બનાવી ચૂક્યા છે સો હજુ જો તમે નથી જોયું તો આપણા જે યુટ્યુબ ચેનલ પર છે તમે એના પર સર્ચ કરજો રિસેન્ટલી લગભગ આ છેલ્લા એકાદ મહિનાની અંદર જ મેં એના પર વિડીયો બનાવ્યો છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ પ્રોબ્લેમ ફેસ કરે છે કે ફોર્મ સર ભરીએ છે પેમેન્ટ પણ કટ થઈ જાય છે પરંતુ જે ફોર્મ ભરાવું જોઈએ એ ભરાતું નથી બરાબર સેકન્ડ ટાઈમ ફરી અમે ટ્રાય કરીએ છીએ પેમેન્ટ કટ થાય છે અને ત્યારે અમારો ફોર્મ સક્સેસફુલી ભરાઈ જાય છે તો જે ફર્સ્ટ ટાઈમ અમે પેમેન્ટ કર્યો ફોર્મ ભરાયું નથી પણ ફર્સ્ટ ટાઈમ જે પેમેન્ટ કર્યું પણ એના રૂપીસ કટ થઈ ગયા તે પાછું મેળવવા માટે શું કરવાનું તો એ માટે આપણે જીટીયુની અંદર મેઇલ કરવાનો હોય છે તો એ કયા મેલ આઈડી પર કરવો એની અંદર કંઈ ઇન્ફોર્મેશન લખી એ બધા રિલેટેડ આપણે ડિટેલમાં એક વિડીયો બનાવ્યો છે લગભગ છેલ્લા વન મંથની અંદરના વિડીયો તમે જોશો તો એમાં તમને મારી યુટ્યુબ ચેનલ જયમીન સર વક્ત સાહેબ પરથી આ વિડીયો ખાસ મળી જશે સો એ ચેક કરી લેજો તમને કોઈપણ પ્રકારની તકલીફ નહીં આવે સર સેમિસ્ટર થ્રી ડિપ્લોમા ઓટોમોબાઈલની અંદર રીચેકિંગ કે રીઅસેસમેન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે હજુ સુધી તો નથી આવ્યું બરાબર પરંતુ બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જીટીયુની અંદર રીચેકિંગ રીએસેસમેન્ટ કે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ ક્યારે આવશે એનો પ્રિડિક્ટ કરવું એ એક અઘરી વસ્તુ છે બરાબર ઘણા બધા એવા સર્ક્યુલર હોય છે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે જે એમ તમને કદાચ ઈઝીલી આપી શકીએ પરંતુ જીટીયુની અંદર કોઈ પણ રિઝલ્ટ ક્યારે આવવું તો કે એનું પ્રિડિક્શન કરવું જરા અઘરું છે સો ઘણા બધા સ્ટુડન્ટ હોય છે કે જે વારંવાર મેસેજ કરતા હોય છે સર ફિફ્થ સેમ ડિપ્લોમાનું ક્યારે આવે ફિફ્થ ડિગ્રીનું ક્યારે આવે પરંતુ રિઝલ્ટ જીટીયુ ડિક્લેર કરવું એટલી ઈઝી વસ્તુ નથી પ્રિડિક્શન એટલું ઇઝીલી કરી શકાય એમ નથી હા જનરલી આપણે એક સિકવન્સ ફોલો કરી શકીએ કે સૌથી પહેલા એટ સેમ ત્યાર પછી સેવન ત્યાર પછી સિક્સ પછી ફિફ્થ તો કે એવી રીતે એક ઓર્ડરની અંદર એ લોકો જનરલી ટ્રાય હોય છે કે જો પોસિબલ હોય તો રિઝલ્ટ ડિક્લેર થાય પરંતુ કઈ ડેટે હશે વન વીકની અંદર આવશે કે નહીં આવે એ બધી વસ્તુ પ્રિડિક્ટ કરવી અઘરી છે સો પ્લીઝ એવા ક્વેશ્ચન્સ ના પૂછતા બરાબર બાકી રિઝલ્ટ તો એના ટાઈમે આવી જશે સર રેમિયલ ફિફ ડિપ્લોમામાં પાસિંગ માર્ક કેટલા છે અને સિત્તેર માર્કની હશે એક્ઝામ કે નહીં કારણ કે કોરોનાનો ટાઈમ આવી ગયો છે કે પછી ફિફ્ટી સિક્સ માર્કની હશે કેસ વધ્યા છે સાચી વાત છે પરંતુ હજુ સુધી એવી કોઈ અપડેટ આવી નથી હમણાં સિત્તેર માર્કની જ એક્ઝામ થવાની છે એ જ માનીને તૈયારી ચાલુ રાખો ફિફ્ટી સિક્સ માર્કની એક્ઝામ થાય એવી કોઈપણ પ્રકારની જીટીયુ તરફથી અપડેટ આવી નથી સો કોઈ પણ પ્રકારની એવી અફવામાં ના જતા એવી કોઈ પણ અપડેટ હશે તો તમને આ ચેનલ પરથી શ્યોર મળી રહેશે અને એક્ઝામ હાલ પૂરતી તો સિત્તેર માર્કની જ છે એ પણ ઓફલાઈન છે અને સિત્તેર માર્કની એક્ઝામ હોવાને લીધે તો તમારા પાસિંગ માર્ક ટ્વેન્ટી થ્રી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે સર ફિફ સેમની કોઈ પણ આઈએમપી હોય તો પ્લીઝ આપો ને મેં તમને અગાઉ કીધું જેના પણ આઈએમપી મારી પાસે રેડી થઈ ગયા હશે હું તમને શ્યોર આપી દઈશ સો એના રિલેટેડ મેસેજીસ પ્લીઝ ના કરતા અને ટેન્શન પણ કોઈપણ પ્રકારનું ના લેતા સર રીએસેસમેન્ટમાં અમે પાસ થઈ ગયા હોય તો પછી એનું પેપર ફરી આપવાની જરૂર ખરી રીચેકિંગ કે રી જો તમે એપ્લાય કર્યો છે અને જો એની અંદર પછી તમે પાસ થઈને આવો છો તો એ પેપર તમારે ફરી આપવાની જરૂર રહેતી નથી સર મારે થર્ડ સેમની અંદર રીએસેસમેન્ટમાં એક પેપર આપ્યું હતું હજુ સુધી એનું કોઈપણ રિઝલ્ટ આવ્યું નથી પણ થર્ડ સેમની એક્ઝામની ફી ભરવા માટેની ડેટ હવે લાસ્ટ ડેટ આવી ગઈ છે જો તમારું રિઝલ્ટ હજુ નથી આવ્યો અને એક્ઝામ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ આવી ગઈ છે તો પ્લીઝ ફોર્મ ખાસ ભરી દેજો લાસ્ટ ડેટ સુધી ખરેખર વેઇટ જ તમારે નહોતો કરવાનો પણ છતાં પણ જો વેઇટ કરી લીધો છે તો ફોર્મ ખાસ ભરી દેજો જો તમારું રિઝલ્ટ આવશે એની અંદર કદાચ ફેલ હશે તો તો પ્રોબ્લેમ છે જ નહીં કારણ કે તમે ઓલરેડી ફોર્મ ભરેલું છે પણ જો કદાચ તમે પાસ થઈ ગયા તો એની પણ ટેન્શન લેવાની જરૂર નથી જીટીયુમાં એક મેલ કરવાનો રહેશે અગાઉ મેં તમને જણાવ્યું એ રીતે અને ત્યાર પછી એ મેઇલ કર્યા પછી તમે એની અંદર વાત કરી શકો છો સ્ક્રીનશોટ બતાવી શકો છો અને જે તમે પેમેન્ટ કર્યું છે એ પાછું મેળવવા માટે તમે ત્યાં વિગત ભરી શકો છો બરાબર સો એની કોઈ ચિંતા ના કરતાં પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો ખાસ એકવાર ભરી દેજો સર મારે બે બેકલોગ છે તો મારી થર્ડ સેમની એક્ઝામ ક્યારે છે લાઈક સર ફિફ્થ સેમની સાથે આવશે કે થર્ડ સેમની સાથે આવશે અગાઉ પણ જે રીતે રિઝલ્ટ માટે કીધું ફરીથી આ વસ્તુ અહીંયા પણ કહીશ કે એક જીટીયુની અંદર કેટલીક વસ્તુ એવી હોય બરાબર કે જેનું પ્રિડિક્શન અમારાથી ના થઈ શકે રિઝલ્ટ ક્યારે આવશે એવું જે રીતે નથી કહી શકતો સેમ એવી રીતે એક્ઝામ ક્યારે આવશે થર્ડ સેમની સાથે કે ફિફ્થ સેમની સાથે એ ના કહી શકાય બટ યસ કે થર્ડ રેગ્યુલરનો તમને આઈડિયા આપી શકો કે થર્ડ રેગ્યુલરની જે એક્ઝામ છે એમાં પંદર ડિસેમ્બર એમની ટર્મ એન્ડ છે મતલબ કે વીસ ડિસેમ્બર પછી એમની એક્ઝામ થવાના ચાન્સીસ છે સો એના બેસ પર જરા તમે તમારી રેમિડિયલનો આઈડિયા લગાવી શકો છો બાકી એક્ઝેક્ટ કયા મંથની આ સોરી કયા વીકમાં આવશે તો એનું એટલું ઇઝીલી પ્રિડિક્શન કરીને કોઈ પણ વ્યક્તિ પોતે ડેટ ડિક્લેર કરી ના શકે પણ આ એક તમને રફલી આઈડિયા આપી દીધો જેના બેસ પર તમને તૈયારી કરવાનો ખ્યાલ આવી શકે ઓકે હજુ સુધી તમારા કોઈ એવા ક્વેશ્ચન હોય કે જે કદાચ આજના આપણા ક્વેશ્ચનમાં નથી આવ્યા તો મને ખાસ વોટ્સએપ કરી દેજો કે પછી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો બરાબર બંને આઈ થિંક તમારી પાસે અપડેટ હશે જ વોટ્સએપ નંબર પણ મેં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખેલો છે તો ત્યાંથી પણ તમે એ નંબર લઈને આપણી સાથે ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપ કે જેમાં ઓલરેડી નાઇન હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સ જોઈન થઈ ગયા છે હવે બરાબર જલ્દી એક હજારનો આંકડો પણ આપણે ટચ કરી લઈશું જો હજુ તમે કદાચ બાકી છો તો જલ્દીથી ગ્રુપમાં જોડાઈ જજો ઘણી બધી એવી યુઝફુલ અપડેટ છે કે જે તમારા માટે કદાચ કામની લાગી શકે અને લાઈફ ચેન્જિંગ બની શકે એવી બધી સારામાં સારી ઇન્ફોર્મેશન આપણે એ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ ઓકે